तो વાવના અસરા માઇનોર ટુ કેનાલમાં ભંગાણ સર્જાયું હતું. અસરા માઇનોર કેનાલમાં 15 ફૂટનું ભંગાણ થતા ખેડૂતોમાં રોષ ફેલાયો હતો. રવિ સિઝનમાં કેનાલમાં 3 વખત ભંગાણ થતા ખેડૂતોની મુશ્કેલીઓ વધી છે. અમરેલી જિલ્લાના બાબરા માર્કેટિંગ યાર્ડમાં કપાસની આવકમાં વધારો થયો છે. કપાસના ઢગલાથી માર્કેટિંગ યાર્ડ ભરાઈ ગયું અને કપાસ વેચવા આવેલ ખેડૂતોની લાંબી લાઈન લાગી. લગ્નની સિઝન શરૂ થવાની હોય તેને લઈ ખેડૂતો કપાસ વેચી રહ્યા છે. બાબરા માર્કેટિંગ યાર્ડમાં કપાસના 1650 થી 1850 સુધીના ભાવ બોલાયા. સારા ભાવ મળતા ખેડૂતોમાં ખુશી જોવા મળી. દિવસથી કપાસની આવકમાં માર્કેટિંગમાં વધારો જોવા મળ્યો છે. પહેલા જે 7 થી 8 હજાર મણ કપાસની આવક હતી અને ભાવ પણ 1550 થી લઈને 1700 રૂપિયા સુધીના હતા, પણ છેલ્લા 2 દિવસથી બજારમાં ભાવમાં થોડો વધારો જોવા મળ્યો છે. જે 1650 થી લઈ અને 1800 રૂપિયા સુધીના ભાવ છે, જેને હિસાબે આજે છેલ્લા 3 દિવસથી 1200 થી 1215 હજાર મણ સુધીની કપાસની આવક જોવા મળી છે. ધાનેરાના ગુળિયા પ્રાથમિક શાળાના શિક્ષક વિરુદ્ધ ગ્રામજનોની કલેક્ટરને રજૂઆત કરી હતી. કોરોના કાળથી શિક્ષક શાળામાં હાજર ન થતા બાળકોને ભણવામાં મુશ્કેલી થઈ રહી છે. શિક્ષકની નોકરી શાળામાં બોલે છે, જ્યારે શિક્ષક જિલ્લામાં કામગીરી કરતા હોવાનો આક્ષેપ કરાયો છે. શિક્ષક ગ્રામ પંચાયતમાં પેટા કોન્ટ્રાક્ટરના નામે કન્સ્ટ્રક્શન વ્યવસાય કરતા હોવાનો આક્ષેપ થયો છે. ગ્રામજનોએ તટસ્થ તપાસ કરાવી અન્ય શિક્ષકને મૂકવાની માંગ સાથે કલેક્ટરને રજૂઆત કરી હતી.